અહીંયા આગળ સરસ મજાની પંજાબી થાળી ની સાથે સાથે દાલ મખણી ની જે બધી આઈટમ બને છે ને ભાઈ જોરદાર બનાવે છે. તંદૂરી રોટી અને અંદર મેદો બિલકુલ વાપરવાનો નહીં, બિલકુલ બી નહીં. હેલો એવરીવન, કેમ છો? હું આપનો સાવન સથવારા ફરી એક નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે પ્રીત હોટલની અંદર આવ્યા છીએ અને અહીંયા આગળ સરસ મજાની દાલ મખણી બનાવે છે અને બીજી ઘણી બધી આઈટમ છે પંજાબી ફેમસ એવી ઘણી બધી આઈટમો છે. એમ ખૂબ વખણાય છે પ્રીત હોટલ પંજાબી થાળી જમવા માટે. શું ટાઈમિંગ છે અને છેલ્લા 28 વર્ષથી 28મું રનિંગ છે, 28 વર્ષથી પ્રીત હોટલ ચલાવે છે. બહુ ટેસ્ટી થાળી હોય છે. તમારું કામ એટલું છે, નવા હોવ તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને આગળના વિડીયો જે અપલોડ કરીએ એની માહિતી નોટિફિકેશન તમને મળતી રહે. અહીંયા આગળનું તમને એડ્રેસ કહી દઉં કે આપણો જે ઊંઝા તરફથી સિદ્ધપુર જવાના રસ્તે જ છે પ્રીત હોટલ. તો આપણે પ્રીત રેસ્ટોરન્ટની અંદર આવ્યા છીએ. આપણી સર સાથે સર છે. સર વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ પીપલ સની સાહેબ. નમસ્કાર, કેમ છો? મજામાં? બહુ, તમે મજામાં? હાઉ સર, મજામાં. આપણા વ્યુઅર છે સર, તમારો પરિચય આપો, શું નામ છે અને ક્યાંથી આવો છો? મારું નામ બલવિંદરસિંહ છે. હા, અમે બે ભાઈ ધંધો હોટલ ચલાવીએ છીએ. બરોબર, બંને ભાઈ? આ બંને ભાઈ, મહેન્દ્રસિંહભાઈ ને બલવિંદરસિંહ મારું નામ છે. અમે અહીંયા ગુજરાતમાં આ હોટલને અમને 28 વર્ષ થયા. 28 વર્ષથી ચાલુ, 1996માં ચાલુ કરી દીધી અમે. નાનકડા હોટલ ચાલુ કરી દે, હવે કરતા કરતે સારું થયું. અચ્છા, મતલબ સ્ટાર્ટિંગ સારી પ્રગતિ મળી અમને. વાહ, પબ્લિકનો રિસ્પોન્સ સારો મળ્યો. હા, સારો મળ્યો. અમારે અહીંયા પંજાબી શુદ્ધ ખાણો છે અને વેજીટેબલ છે. અચ્છા, એની અંદર અમે દાલ મખણી, કાજુ કરી, પનીર ટીકા, અચ્છા, શાહી પનીર, નાન, બટર રોટી, બ્રાઉન રોટી બનાવીએ છીએ. અચ્છા, અમે વ્હાઈટ વીટ નથી વાપરતા. અચ્છા, ઘઉંનો જ લોટ વાપરીએ છીએ. એ બહુ સારું કહેવાય, બહુ સારી, લોકો બહુ પસંદ કરે છે. હા, એટલે અમારે સારું ચાલે છે. અચ્છા, મારે અહીંયા કેવું છે, દાળ મખણી સાથે ફ્રાઈ પરાઠા અને જે તમને કીધું ને બ્રાઉન રોટી કરી, અમે લોટની રોટી બનાવીએ, ઘઉંના લોટની, એ બહુ પસંદ કરે છે. હા, લોકો ખાવાનું વધારે પસંદ, ખાવાનું વધારે પસંદ. સર, આપણા વ્યુઅર્સ ને અહીંયાનું એડ્રેસ કહી દો, પ્રીત રેસ્ટોરન્ટ આપણી એક્ઝેક્ટ પ્રોપર કહી દો. પ્રીત રેસ્ટોરન્ટ જે આ બ્રાહ્મવાડા ગામની સીમમાં છે. અચ્છા, ઊંઝાથી સિદ્ધપુર જઈએ. હા, ઊંઝાથી 8 કિલોમીટર આવે. અચ્છા, 8 કિલોમીટર છે અને સામે અમારે પાલડિયા કોલ્ડ સ્ટોર, પાછળ મિલ છે. અચ્છા, સરસ્વતી મિલ છે. અચ્છા, મતલબ તમે મેન હાઈવે, મેન હાઈવે છે. ઉંજાતી સિદ્ધપુર જવાના રસ્તા ઉપર જ છે પ્રીત રેસ્ટોરન્ટ. તો અહીંયા આગળ તમને સરસ મજાની દાળ મખણી અને પંજાબી ટેસ્ટ કહેવાય ને અહીંયા આગળ મળી રહેવાનો છે. સર, આપણો કેટલા વાગે અહીંયા આગળ રેસ્ટોરન્ટ ચાલુ થાય છે? અમારે અહીંયા સવારે 7 વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધી ફૂલ ચાલુ હોય છે. સવારે 7 વાગે ચાલુ કરો છો? સવારે 7 વાગે ચાલુ કરીએ, રાતના 11 વાગે સુધી કન્ટિન્યુ ચાલુ. રાતના 11 વાગે સુધી, વચ્ચે કોઈ ગેપ નહીં? કોઈ ખાલી સાંજે 5 વાગે એક બ્રેક પડે છે. અચ્છા, બાકી કન્ટિન્યુ ચાલુ. એની અંદર ચા નાસ્તો તો ચાલુ જ હોય. અચ્છા, જમવા માટેની બ્રેક પડે થોડી. બરોબર. 1996થી ચાલુ કરેલું હોય સર અને એવું નાનાથી શરૂઆત કરેલી અને આજે લોકપ્રિય બની ગઈ છે અને બહુ સરસ કહેવાય કે પબ્લિક આટલું અહીંયા આગળ જમવાનું પસંદ કરે છે. ક્યારે કરતી હોય? જ્યારે તમને અહીંયા આગળ ટેસ્ટ મળી રહેતો હોય અને સરસ મજાનું એમનું બિહેવિયર સારું હોય, અહીંયા આગળ સારી સર્વિસ પ્રોવાઈડ કરી આપતા હોય, એટલા માટે. કારણ કે 28 વર્ષ થઈ ગયા સર. રનિંગ 28 વર્ષ, 28મું અત્યારે રનિંગ વર્ષ છે. કહેવાય ને કે પ્રીત રેસ્ટોરન્ટનું નામ પડે ને એટલે પંજાબી થાળી અને જે કહેવાય ને કે અહીંયા આગળ સરસ મજાની વાનગીઓ બધી મળે છે અને ખૂબ ટેસ્ટી હોય છે એમ. તો આજે આપણે પણ પંજાબી થાળી પ્રીત રેસ્ટોરન્ટની અંદર જમવાના જઈએ. અહીંયા આગળ સરસ મજાની તંદૂરી રોટી એવી ઘઉંની બનાવે છે અને એટલી ટેસ્ટી હોય છે ને સાહેબ, જો અત્યારે બનાવી રહે છે. તો આપણી ડીશ આવી ગઈ છે, તમને બતાવું કે આપણી એક કાજુ કરી છે, જે કહેવાય ને કે પ્રીત હોટલની બહુ ફેમસ ગણાય એવી સબ્જી છે, અને બીજી આપણી છે દાલ મખણી, એટલે ભાઈ કંઈ ના ઘટે. અને બીજી આપણી અહીંયા આગળ આવી ગઈ જોઈએ તંદૂરી રોટી આવી ગઈ, મૂકી દીધી, અને એની સાથે આપણી છાશ. જો ભાઈ આપણી આ જે કાજુ કરી કહેવાય ને એ લીધી છે અને આ દાલ મખણી, દાલ મખણી પ્રીત હોટલની બહુ ફેમસ છે
અને છેલ્લા 28 વર્ષથી ટેસ્ટ આપે છે એટલે કોઈ કહેવું ના પડે એમ. અને જો આજે કેટલું મસ્ત સરસ મજાનું ગાર્નિશ કરીને તંદૂરી રોટી બનાવી છે જો, એ કાજુ કાજુ જુઓ ને ભાઈ, એટલે મોજ પડી જાય એમ. સબ્જી બનાવે છે ને, સબ્જીની અંદર ટેસ્ટ પણ આવે છે સાથે સાથે. આજે રોટલી જઈ રહ્યા છો ને તમે યાર, એનો ટેસ્ટ પણ સારો છે. આ જે તંદૂરી રોટી છે, અને સરસ મજાની વાત એ છે ને કે આમાં 1% બી મેદો યુઝ નહીં કરતા. એટલે આ જે તંદૂરી બનાવે છે ને એનો ટેસ્ટ બહુ જોરદાર આવે છે. અને આ કાજુ કરી અંગાત તમે કોણ ભાઈ, જો તમને બતાવું, કાજુ તો ભાઈ એટલું નાખે છે ને કે કાજુ લવર્સ તો ખુશ થઈ જાય એમ. અને ટેસ્ટ બહુ જોરદાર આવે છે એમ. પ્રીત હોટલની સ્પેશિયાલિટી કહેવાય તંદૂરી રોટી, સ્પેશિયલ ઘઉંની હોય છે અને ટેસ્ટ ગજબ. આ છે પ્રીત હોટલની સ્પેશિયાલિટી, ટેસ્ટમાં કોઈ ના ઘટે સાહેબ. તમે જ્યારે સિદ્ધપુર તરફ આવતા હો, ઊંઝાથી સિદ્ધપુર તરફ હાઈવે તરફ નીકળતા હો, પ્રીત હોટલની અંદર અવશ્ય મુલાકાત લેજો. જમવાનું પંજાબી બહુ ટેસ્ટ હોય છે. કાજુ કરી તો એકવાર ખાજો, દાલ મખણી સાથે બહુ સરસ મજાનો ટેસ્ટ આપે છે. તો મિત્રો, આ છે અહીંયા આગળની સરસ મજાની દાલ મખણી, અને ઘણી બધી પંજાબી વાનગીઓ બનાવે છે અને બહુ ફેમસ છે. છેલ્લા 28 વર્ષથી અહીંયા આગળ પ્રીત હોટલ ધૂમ મચાવે છે. તો તમે પણ જ્યારે સિદ્ધપુર તરફ નીકળતા હો તો ઊંઝાથી સિદ્ધપુર જવાના રસ્તે જ પ્રીત હોટલ આવે છે, તો અહીંયા આગળનો ટેસ્ટ કરજો, ફેન થઈ જશો. એવું સરસ મજાનું અહીંયા આગળ આઈટમ્સ બનાવે છે. નવા હો તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમને આગળના વિડીયોની માહિતી નોટિફિકેશન્સ મળતી રહે. વિડીયોને વધુમાં વધુ શેર કરજો તમારા ફ્રેન્ડ સર્કલમાં, ફેમિલી મેમ્બરમાં. મળીએ આગળના વિડીયોમાં કંઈક અલગ જગ્યાએ, કંઈક અલગ નાસ્તા સાથે. ત્યાં સુધી બાય બાય. જય 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 ગરબી ગુજરાત, જય માતાજી.